સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં વિરામ બાદ મેઘરાજાની મેઘ મહેર થતા 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો વરસાદને લઈને જનજીવન ઉપર અસર જોવા મળી રહી હતી. પ્રાંતિજ સહિત તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની અસીમ કૃપા થતા પ્રાંતિજ ખાતે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને શનિવારની સવારે પડી રહેલ વરસાદને લઈને જનજીવન ઉપર પણ અસર જોવા મળી હતી. વરસાદ પડતા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતિનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટીમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના હોય સોસાયટીમાં ઢીંચણ સમા વરસાદી પાણી ભરાયા હતા. પારખરિયા હનુમાન મંદિરમાં પણ દર વખતની જેમ વરસાદી પાણી ભરાયું, તો એસટી ડેપો પાસે તથા એપ્રોચ રોડ માતૃસાયા સોસાયટી આગળ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. તો પ્રાંતિજ નાની ભાગોર સબચેલ પાસે તથા કહારવાસમાં પણ વરસાદી પાણી ભરાયા હતા અને ગટરો દ્વારા વરસાદી પાણીના ખેંચતું હોવાની રાહ પણ ઉઠી હતી. તો સબજેલ પાસે રહેણાંક મકાનોમાં પાણી ઘરોમાં ઘૂસતા પાણી ઉલેચવાનો વારો આવ્યો હતો. તો ગાજવીજ સાથે પડેલ વરસાદને લઈને પ્રાંતિજ સહિત તાલુકામાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને નગરજનો તથા તાલુકાના લોકોમાં ખુશી જોવા મળી હતી. ખેતીલાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ફરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા પ્રાંતિજ નગરપાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા છે અને ચોમાસા પહેલાંની રજૂઆતો બાદ પણ પાલિકા કુંભકરણની નિંદ્રામાં ઊંઘતી રહેતા રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે અને અવારનવાર ચોમાસામાં વરસાદ પડતા સોસાયટીના રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તેવું સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે. જિલ્લાવલ જેએસટીબી પ્રાંતિજ. હું આ સોસાયટીમાં 30 વર્ષથી રહું છું અને આ પહેલાંની સોસાયટી છે એટલે 40 વર્ષથી આ સોસાયટી છે. આ સોસાયટીની અંદર આજ સુધી કોઈ પણ ફેરફાર થયો નથી. છેલ્લા 30 વર્ષથી અમે દર સાલ આ જ રીતનું પાણી ભરાઈ જાય છે અને અમે તકલીફમાં હોઈએ છીએ. આમાં ગાડી પણ ના નીકળી શકે, બાઇક પણ ના નીકળી શકે, ફોરવ્હીલમાં પણ પાણી ભરાઈ જાય છે. તો આવી સમસ્યા હોવા છતાં તંત્ર ગોળ નિંદ્રામાં છે. મામલતદાર સાહેબ, પીડીઓ સાહેબ, બધાને ખબર છે, બધાની ઓફિસો અહીંયા છે. મામલતદાર ઓફિસ અમારી બાજુમાં જ છે, બરાબર. તાલુકા પંચાયત અમારી બાજુમાં છે. આગળનો રોડ બી નથી થતો, ના પાછળના રોડની કોઈ વ્યવસ્થા, ના પાણી જવાની કોઈ વ્યવસ્થા. દર વખતે અમને લોલીપોપ આપે છે કે ભાઈ તમારું કામ થઈ ગયું, 35 કરોડના, 20 કરોડના, 10 કરોડના કામો આવી ગયા છે, તો તમારું આ ગટરનું કામ થઈ જશે, તમારું પાણીનો નિકાલ થઈ જશે. પણ આજ સુધી આ 30 વર્ષ મને સોસાયટીમાં થયા પણ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી. હવે અત્યારે એવી વાત છે કે ઉંમરલાયક માણસો છે, કોઈને ડાયાબિટીસ બીપી વધી જાય, લઈને જવાનું હોય તાત્કાલિક, તો ફોર વ્હીલરમાં પણ નથી આવી શકતા, કમર સુધી પાણી છે, તો ફોર વ્હીલમાં પણ પાણી ભરાઈ જાય. કેવી રીતે અમને દવાખાને લઈ જવાના? ઘરમાં પ્રેગ્નેન્ટ લેડીઝ હોય, એને ડિલિવરીનો ટાઈમ હોય, દુખાવ ઉપર લઈ જવાનું, તો કેવી રીતે લઈ જવાનું? આ સમસ્યાનો હલ શું છે? કેમ તંત્ર ઘોર નિંદ્રામાં છે, કોઈ અમારું સાંભળતા નથી? અમે વેરો નથી ભરતા, અમે વેરો કમ્પ્લેન ભરીએ છીએ અને વેરો ઉઘરાતા નથી. તમે આ ઉઘરાવો છો અને જો કદાચ કંઈક આગુ પહોંચો તો નળ કનેક્શન કાપી જાઓ, બરાબર. અને વેરો ના ભરીએ તો તમે નોટિસો આપો છો, તો અમારો વેરો લીધા પછી પણ તમે અમને સુવિધાઓ કેમ નથી? કારણ કે આ સોસાયટીના રહીશો આ ગુજરાતની સરકારની અંદર આવતા નથી. મત લેવા તો તમે બરાબર દોડો છો, મત તમને મળી જાય પછી તમે બાદશાહ બની જાઓ છો, પછી તમે અમારી સોસાયટી અમુક જોતા નથી. હમણાં 15 દિવસ પહેલાં પણ મામલતદાર સાહેબ આવી ગયા અને એમને જોયું, તમે મીડિયા પર લાઈવ લીધું કે હા બેન થઈ જશે તમારે, પણ પછી વરસાદ બંધ થઈ ગયો એટલે હતું એની એ તંત્ર પાછું ઘોર નિંદ્રામાં જતું રહ્યું. બોડી પણ આવે છે, જોવો છો અહીંના જે ચાલુ ધારાસભ્ય આવી ગયા, હવે તો સાંસદ બી બની ગયા એમના, અને કોર્પોરેટરો છે એ આવીને ઝાંસા આપીને જતા રહેશે, બાકી કશું કરતા નથી. આશ્વાસન આપે છે અને લોલીપોપ થઈ જશે. હવે અમારી આ રજૂઆત કોને કરવાની? હજારો કરોડો વખત રજૂઆત કરી, દર ચોમાસા પહેલા અમે જઈએ છીએ, અમે અરજી આપીએ છીએ, અમે નોટિસ આપીએ છીએ, અમે બધી જ રજૂઆતો કરીએ છીએ, પણ છતાંય આ લોકો અમને મેં કહ્યું નતું અમને કે લોલીપોપ આપે છે. હા બેન થઈ જશે, ચિંતા ના કરો, અને પાણી ભરાઈ જાય એટલે આવી જાય છે. પાણી ભરાઈ જાય એટલે સોસાયટીના ગમે તે પોતાની માલિકીની જમીન હોય, પોતાની માલિકીનું કમ્પાઉન્ડ હોય એ તોડી અને ગમે તે કરીને પાણી કાઢીને જતા. દર સાલ અમારી સોસાયટીના રાજેશભાઈ સાહેબ એમનું કમ્પાઉન્ડ તોડીને જતું રહેવાનું, પાણી કાઢવાનું, પછી પૂરું થઈ